ઓમિક્રોનની દહેશત વચ્ચે આવ્યા મોટા ખુશખબર. ભારતની આ વેક્સિન કરશે બુસ્ટર ડોઝનું કામ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર જાતિગત સમીકરણોને ધ્યાને રાખી હાઈકમાન્ડે કર્યો નિર્ણય. રાજકોટમાં ખુલ્લી ગટરમાં નવી નક્કોર કાર ખાબક્યા બાદ ફંગોળાઈ, બે સેકન્ડના ફેરે બાઇક ચાલકનો જીવ બચ્યો. ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું 40 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવે બુસ્ટર ડોઝ, વધુ ખતરાવાળા લોકો પર ફોકસ કરવામાં આવે. રાજકોટમાં બીજેપી પ્રમુખે કહ્યું 2022ની ચૂંટણીની મતદાર યાદી મુજબ કાર્યકરો દ્વારા ઘરે ઘરે વેક્સિન અપાશે, જેનું મતદાર યાદીમાં નામ નહીં હોય તેનું શું. એમપીમાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટે બનાવી ઈ કાર, 185 કિલોમીટર કાર ચલાવવાનો ખર્ચ માત્ર 30 રૂપિયા, 5 મહિનામાં વિન્ટેજ લુક જેવી ઈ કાર તૈયાર કરી. ફ્રાન્સમાં ઓમિક્રોનના 7 કેસની પુષ્ટિ, અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા. મલેશિયામાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ મળી આવ્યો.